मेरी ये बुद्धि प्रभु आप में लगी रहे, जो वितृष्णा है जिसमें से मैं और मेरे का भाव निकल गया है। हम बात कर रहे थे दो प्रकार की दीक्षा, एक नाम निवेदन और एक आत्म निवेदन। क्यों? क्योंकि दो चीजों से जीव बंधा हुआ है, एक है अहमता और एक है ममता। अहमता हूं करूं छू, ममता आ मारू छे, आ बे वस्तुओं थी जीव बંધાયેલો છે। અને બંધાયેલો હોય એને પશુ કહેવાય, જો પાશ સે બંધા હુઆ હે ઉસે પશુ કહા જાતા હે। તો યે દો ચીઝો સે બંધા હુઆ, એક અહમતા ઓર એક મમતા। તો આ બંને ની નિવૃત્તિ માટે એક નામ નિવેદન અને એક આત્મ નિવેદન। જ્યારે નામ નિવેદન જીવને કરાવવામાં આવે ત્યારે અહમતાની નિવૃત્તિ થાય છે, અને આત્મનિવેદન દ્વારા મમત્વ મમતાની નિવૃત્તિ થાય છે। જ્યારે આત્મનિવેદન કરીએ, હાથમાં તુલસી દલ હોય અને ગુરુ ઠાકોરજી સન્મુખ લઈ જાય, અને એ હાથમાં તુલસી દલ રાખીને તુલસીને સાક્ષી માનીને પ્રભુની સન્મુખ શું આપણે આપણે નિવેદન કરીએ છીએ, એ આત્મનિવેદન। હે પ્રભુ, કરોડો વર્ષ થઈ ગયા હું આપથી વિખૂટો પડ્યો, અને વિખૂટો પડ્યા પછી પણ આપના માટે જે તાપ આર્ત ક્લેશ ભાવ થવો જોઈએ એ પણ નદારત છે, એ પણ થતો નથી। આજે જરાક આપણા સ્વજન આપણા બાળકો ક્યાંક ભણવા માટે દૂર પણ જતા હોય ને, આપણે એમને મિસ કરીએ, એમને યાદ કરીએ, રોજ એક વખત ફોનમાં વાત કરીએ, પણ પ્રભુ આ કરોડો વર્ષ થઈ ગયા જીવ આપથી વિખૂટો પડ્યો, પણ આપને મળવાની આર્ત ભાવ આ જીવની અંદર નથી। એનું કારણ અવિદ્યા, અજ્ઞાન। શું અજ્ઞાન? મારું ઘર, મારો પરિવાર, મારી ઇન્દ્રિય, મારી દુકાન, મારી ઓફિસ, મારું 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 મારું, આ બધી અહમતા, આ બધી મમતા, મેરા મેરા મેરા। અરે ના કુછ હમ લેકે આયે, જો મિલા યહી સે મિલા, જો પાયા યહી સે પાયા, જો ખોએંગે યહી પે ખોએંગે, ના કુછ સાથ મે લેકે જાને વાલે હૈ, और फिर भी मेरा मेरा मेरा, ये अज्ञान है। जो मेरा है तो फिर तुम उसको रोक के बताओ, किसी जाने वाले को हम रोक सकते हैं? नहीं। घणी एवी बधी वस्तुओ छे आपणे एने रोकी नथी शकता। घणी वखत जीव पोताने करता माने छे, पण करता जीव छे ज नहीं। हूं करू हूं करू ए अज्ञान, करता का रहता श्री हरि। જો આપણે જ બધું કરવા વાળા હોઈએ તો પછી જીવનમાં ક્યાં આપણા મુતાબિક બધું ક્યાં ચાલે છે? આપણે ધાર્યું એ થતું નથી ઘણી વખત, એનો મતલબ આપણે કરતા છીએ જ નહીં। આપણે કરતાનો અભિમાન આપણી અંદર છે, એ જ આપણું અજ્ઞાન। આ મારું આ મારું આ મારું, અરે જિસકો તુમ માતા કહેતે હો, પિતા કહેતે હો, પત્ની કહેતે હો, પુત્ર કહેતે હો, કઈ જન્મ મેં તુમ ઉસકે પુત્ર હો ચુકે, ઉસકે પિતા હો ચુકે, ઉસકી પત્ની હો ચુકે હો। કહેવાય અંતે મતિસા ગતિ, પુત્રમાં બહુ આસક્તિ હોય તો આવતા જન્મમાં ઈ એનો દીકરો બનીને જન્મે છે, એ શાસ્ત્ર કા વચન હે। યે સબ હમારા અજ્ઞાન અવિદ્યા પ્રભુ, આ બધામાં આ બધું મારું મારું માનીને બેઠો ને આ બધામાં હું ફસાઈ ગયો, એટલે આપના માટેનો જે આર્ત ભાવ થવો જોઈતો હતો, કારણ કે મમત્વ આવી ગયું, આ મારું છે, તો મમત્વના લીધે અહંકાર આવે છે કે હવે મારે આ બધાનું પૂરું કરવાનું છે, હું નહીં કરું તો કોણ કરશે? તો આ અહંકારમાં ફસાઈને આપના માટેનો જે આર્ત ભાવ થવો જોઈએ એ નષ્ટ થઈ ગયો। પણ આજે પ્રભુ ફરીથી આપે મારી ઉપર કૃપા કરી, હું આપની શરણમાં આવ્યો, અને હવે મારું ઘર, મારો પરિવાર, મારી બુદ્ધિ, મારો ઇન્દ્રિય, મારું ધન, મારો પુત્ર, જે પણ કંઈક અંતઃકરણના ધર્મ, બધું પ્રભુ આપને સમર્પણ કરું છું, નિવેદન કરું છું કે આ બધું પ્રભુ આપનું જ છે, મારું કંઈ છે જ નહીં, હું આપનો દાસ છું, કૃષ્ણ તવાસ્મી। યે બ્રહ્મ સંબંધ આત્મનિવેદન, હવે હું આપનો દાસ, હવે આ ઇન્દ્રિયોથી આપની સેવા થાય એ મુખ્ય ધર્મ એ વૈષ્ણવ। તો આ બે વસ્તુઓથી જીવ બંધાયેલો,
એક અહમતા અને એક મમતા. એની નિવૃત્તિ માટે આત્મનિવેદન કે આ બધું પ્રભુ તમારું થયું, મારું માનીને બેઠો અજ્ઞાન. હા, એક પ્રકારથી આ જે બ્રહ્મ સંબંધ શું છે, યે હમારી હૈ બ્લેક મની. અભી બડા જોર શોર સે ચલ રહા હૈ ભાઈ, કાલા ધન કાલા ધન કાલા ધન. યે સબ હમારા કાલા ધન હી તો હૈ, યે મેરા યે મેરા યે મેરા યે મેરા. અરે મેરા થા કહાં, સબ તો ભગવાન કા હૈ. પણ આ બધું મારી માનીને બેઠો, આ બધું બ્લેક મની. અને હવે આ બ્લેક મનીને શું કરવાનું, જ્યારે કોઈ ખબર પડી જાય ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં, ભાઈ આ ભાઈને ત્યાં ઘણું બધું માલ છે, ફિર રેડ પડી, ચાલો ખોલો તિજોરી, ખોલો ફાઇલો, દેખાડો કાગળિયાઓ, બધા દેખાડો શું શું છે, કાળું ધન બધું બહાર કાઢો. તો આ મહાપ્રભુજી કોણ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સૌથી મોટા ઓફિસર. ચલ ભૈયા સબ બહાર નિકાલ, તેરા ઘર મેરા ઘર, મેરા પરિવાર મેરા, એ ચલ ચલ ચલ. અને પછી એ કાળું ધન કાઢે ને શું કરવાનું, ગવર્મેન્ટને આપવાનું. તો સૌથી મોટી ગવર્મેન્ટ કોણ, કૃષ્ણ. ચલ ભૈયા સબ નિકાલ, તેરા બ્લેક મની તું માન કે બેઠા હુઆ, એ કાળા ધન નિકાલ બાર, સબ ઠાકુરજી કો દે, તેરા કહાં હૈ. તો એ કાલા ધન હુઆ, એ સબ પ્રભુ આપકા હો ગયા, આ બધું પ્રભુ આપનું છે. તો અહમતા અને મમતાની નિવૃત્તિ માટે હું પણ અને મારું. હા, હવે મમતા જો ઘરવાળીનું નામ હોય તો એની નિવૃત્તિ, એની નિવૃત્તિ મારી પાસે નથી. હા, કોઈનું નામ હોય ઘરવાળીનું નામ મમતા તો વાત અલગ, એની નિવૃત્તિ થઈ જ ન શકે. પણ આ તો હું ભાવ, આ મારું, આ એની વાત. તો પ્રભુ યે મેરી બુદ્ધિ જો વિતૃષ્ણા હૈ, યે મેં આપકો સોંપતા હું, ક્યોંકિ આપ કેસે હો. ત્રિભુવન કમલમ કમાલ વર્ણમ રવિ કર ગૌર વરાંબરમ દધાને વપુરલ તતુલાવૃતાલ નાચમ વિજય સખે રતિરસ્તુ મે ત્રિભુવન તમનમ. ત્રિભુવનની સંપૂર્ણ શોભાનું એકમાત્ર સાકાર સ્વરૂપ પ્રભુ આપનું છે. તમાલ વર્ણમ, તમાલ વૃક્ષના વર્ણ જેવા પ્રભુ આપ સ્વાભાવિક શ્યામ છે. જો વૃક્ષ પરોપકારી હોય છે, સર્વ અંગોથી કેવળ ઉપકાર જ કરે છે, તેમ ભગવાન પણ સર્વ પર કેવળ ઉપકાર જ કરે છે. સર્વનો ઉદ્ધાર કરવા અવતાર લઈને ભગવાન પ્રગટ થયા, એટલે સ્વભાવની સુંદરતાનું આ સૂચક તમાલ વર્ણમ શબ્દનો પ્રયોગ અહીંયા ભીષ્મજીએ કર્યો. આ શ્લોકમાં પ્રભુનો રૂપનું વર્ણન અને સ્વભાવનું વર્ણન. ઘણાનું રૂપ સુંદર હોય પણ સ્વભાવ સુંદર ન હોય, ઘણાનો સ્વભાવ સુંદર હોય પણ રૂપ સુંદર ન હોય, પણ પ્રભુ આપકા તો રૂપ ભી સુંદર હૈ ઓર આપકા સ્વભાવ ભી સુંદર હૈ. તો જો સર્વોત્તમ હો ઉસી કો સમર્પણ કરના ચાહીએ. હમ હમારી એ બુદ્ધિ કો સંસાર મેં સમર્પિત કરતે હૈ, લેકિન જો સર્વોત્તમ હૈ ઉસકો અપની બુદ્ધિ દો, ઉસકો સમર્પણ કરો. તો પ્રભુ આપ સર્વથી સુંદર છો, આપનો સ્વભાવ પણ સર્વોત્તમ છે. રવિ કર ગૌરવ રામબરમ દધાને, સૂર્યના કિરણો જેવું ગોર લાલ અને પીળા રંગનું મિશ્રિત વર્ણ જેવું અંબર જેને ધારણ કર્યું. સૂર્યના કિરણ જે પદાર્થ પર પડે તેને પ્રકાશ કરે છે, એમ ભગવાનનું સ્વરૂપ જ્ઞાન કરાવનાર વેદાત્મક આ પિતાંબર ભગવાને ધારણ કર્યું છે. જો ગોપીજનો પાસે કેવું સ્વરૂપ છે, વિભ્રદવાસઃ કનક કપિશમ, વેણુગીતમાં જે વર્ણન કર્યું,
ગોપીજનો પાસે જે સ્વરૂપ બિરાજે છે એમણે એ પિતાંબર આચ્છાદક માયામય ધારણ કર્યું છે, જે સર્વ સુખને પરિપૂર્ણ કરે છે, પોષે છે, એવું ભગવાનનું વપુ પરમાનંદ સ્વરૂપ. એટલે ત્યાં વિપ્રદવાસઃ કનક કપીશઃ, અને અહીંયા જે ભગવાને પિતાંબર ધારણ કર્યું છે, રવિકર ગૌરવરાંબરમ દધાને, સૂર્યના કિરણ જેવું ગૌર અને લાલ સ્વરૂપનું, જે જ્ઞાનનું સ્વરૂપ છે. પ્રભુ આપ સૌથી સુંદર છો, એટલે આ મારી બુદ્ધિ જે વિતૃષ્ણા રહિત છે એ મારી આ બુદ્ધિને આપને સમર્પિત કરું છું. કારણ કે કન્યા વરે તે રૂપમ, કન્યાના લગ્ન કરવા હોય તો એ કન્યા શું જુએ? એ રૂપ જુએ. તો આ જે મારી કુંવારી બુદ્ધિ, જેને મેં ક્યાંય લાગવા નથી દીધી, એ બુદ્ધિ આપમાં લાગેલી છે. કારણ કે આપ ત્રિભુવન સુંદર. રૂપનું વર્ણન કર્યું, ત્રીજા શ્લોકમાં ભગવાનના શૌર્યનું વર્ણન કર્યું. યુધિ દૂર ગરજો વિધુમ્ર વિશ્વ કચ લુલિત શ્રમ વાર્ય લંકુદાસ્ય મમ નિશિત શરીર વિવીર્યમાન ત્વચિ વિલસ કવચે સ્તુ કૃષ્ણ આત્મા શ્લોકમાં ભગવાનની ભક્ત વત્સલતા સ્વભાવનું વર્ણન કર્યું. મને પ્રભુ યાદ આવી રહ્યું છે, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધમાં આપના હસ્તમાં હું શસ્ત્ર ગ્રહણ કરાવીશ, અને આપે પ્રતિજ્ઞા લીધી હતી કે હું શસ્ત્ર હાથમાં નહીં લઉં. અને એ યુદ્ધના સમયે કુરુક્ષેત્રનું રણ મને હજી યાદ આવી રહ્યું છે, જ્યારે હું મારા બાણોથી અર્જુનના શરીરનું છેદન કરી રહ્યો હતો, એ સમયે આપને એવો ક્રોધ આવ્યો અને રથથી આપ કૂદી પડ્યા, અને રથથી કૂદીને હાથમાં રથનું એક પૈડું લીધું ને એમાં સુદર્શનનો આવાહન થયું, આપનું ઉપવસ્ત્ર નીચે ધરતી ઉપર પડી ગયું, ધરતીને આપ શાંત કરી રહ્યા હતા. અને એ આપના દર્શન કરીને ત્યારે અર્જુન આવ્યો, પ્રભુએ આપનું યાદ અપાવવા લાગ્યો કે પ્રભુ આપે વચન લીધું છે, આપે સંકલ્પ લીધું છે કે યુદ્ધમાં આપ શસ્ત્ર નહીં ઉપાડો, આપની ઉપર લાંછન લાગશે, પણ આપે મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે, મારા પ્રતિજ્ઞા ઉપર લાંછન ન લાગે એને પૂર્ણ કરવા માટે પ્રભુ આપે પોતાની ઉપર લાંછન લગાવી લીધું, હાથમાં આપે શસ્ત્ર ગ્રહણ કરી લીધું. પ્રભુ એ સ્વરૂપ યાદ કરીને મારું મન અતિ વ્યાકુલ થઈ રહ્યું છે. બસ એ સ્વરૂપમાં મારી આસક્તિ પ્રીતિ થાય. અંતિમ શ્લોકમાં ભીષ્મજીએ ગોપીજનોનું સ્મરણ કર્યું અને પોતાની એકાદશ ઇન્દ્રિયોને પ્રભુમાં જોડી, અને પરમ પવિત્ર ઉત્તરાયણનો સમય આવ્યો, અને ઉત્તરાયણના સમયમાં એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો. ઉત્તરાયણ કાલમાં દેહ છોડવું, દેહ ત્યાગ એ સર્વથી ઉત્તમ છે. હવે ઉત્તરાયણ કાલ એટલે હવે ઉત્તરાયણ આવવાની છે, અને એમાં દેહ છોડીએ મતલબ ઈ નહીં. હા, વિચાર આવે કે ઉત્તરાયણની વાત હોય, ઉત્તરાયણ આવવાની છે તો ચાલો, નહીં વો બાત નહીં હૈ. ઉત્તરાયણ યાની ક્યા? યે ભીષ્મજી કિસકી પ્રતીક્ષા કર રહે હૈ? ઉત્તરાયણ ભગવાન કા એક નામ હૈ. ઉત્તરા કે ગર્ભ કા જિસને અયન કિયા હુઆ વહ કૃષ્ણ ઉનકી પ્રતીક્ષા કર રહે હૈ કે ઉનકે દર્શન કરકે હમે અપને પ્રાણો કો છોડું. દેખીએ કાલ કે દો વિભાગ હૈ, એક ઉત્તરાયણ ઓર એક દક્ષિણાયણ.
ઉત્તરાયણના સમયમાં આકાશ સ્વચ્છ હોય, વાદળા વગરનું હોય, અને દક્ષિણાયનમાં વાદળાઓ આકાશમાં બહુ હોય. આકાશ એ આત્માનું સ્વરૂપ છે, ખમ બ્રહ્મ. તો જ્યારે આકાશરૂપી આત્મા પર વાસનારૂપી વાદળા હોય, જો એવા સમયે પા દેહ છૂટે તો એ વાસના પછી જન્મ મૃત્યુની ચક્કરમાં એ જીવને ફસાવે છે. એટલે આત્મા ઉપરથી જ્યારે વાસનાઓના વાદળાઓ હટી જાય, એટલે એવો ઉત્તરાયણ સમય, એવો સમય પર જો આ દેહ છૂટે તો એ ઉત્તમ ગતિ કહેવાય. આસક્તિને કારણે વાસનાઓનો જન્મ થાય છે. જે કર્મમાં આસક્તિ હોય, જે કર્મ સાથે આસક્તિ જોડાયેલી હોય, એ કર્મ વાસનાનું રૂપ લે છે. તો કર્મ કરના હૈ, લેકિન જો કર્મ કી આસક્તિ હૈ ઉસકો છોડના હૈ. જો કર્મ કે કેન્દ્ર મેં ઓર મેરા પરિવાર હો તો વહ કર્મ વાસના કહેલાતી હૈ, ઓર કર્મ કે કેન્દ્ર મેં જો કૃષ્ણ હો તો વહ કર્મ ભક્તિ કહેલાતા હૈ. વાસના સે જીવન મેં દુઃખ આતા હૈ, ઓર ભક્તિ સે જીવન મેં સુખ કા અનુભવ હોતા હૈ. તો એવો પરમ પવિત્ર ઉત્તરાયણના સમયમાં ભીષ્મજીએ પોતાનો દેહ ત્યાગ કર્યો. એના પછી આગળ ભગવાન દ્વારકા પધાર્યા.